नो मोर देन अदर, वर्क मोर देन अदर एंड एक्सपेक्ट लेस देन अदर। बीजा करता वधारे जाणो अने बीजा करता वधारे पुरुषार्थ करो, मेहनत करो, परंतु आशा अपेक्षा बीजा करता ओछी राखो। तमारा जीवन में क्यारे निराशा नहीं आवे, तमारा जीवन में हताशा नहीं आवे। केटली नानकड़ी बात जाणो बीजा करता वधारे, मेहनत करो बीजा करता वधारे, परंतु अपेक्षा राखो बीजा करता ओछी। दुनियाना माणसोए आ नानकड़ी वात ने एटली स्वीकारी आने टाइटल आप्युं की ऑफ सक्सेस, सफलतानी चावी छे, सफलतानो मंत्र छे। आपणे तद्दन आना करता उलटू करता होईए छे। तद्दन जाणवानी वात तो खबर ज छे तमने, आपणने आपणा जातनुं पण ज्ञान नथी तो जगतनुं तो केटलुं होय दादा। मेहनत करवानी वातमां तो मोटू मींडू छे। आजना माणसने मेहनत करवामां रस ज नथी, मफतनुं ज जोईए छे बधुं। रातो रात कोण बनेगा करोड़पति। आजना माणसमांथी ज्ञान पण गयुं, आजना माणसमांथी पुरुषार्थ पण गयो, अने आजना माणसमां एक ज वस्तु बची छे, कई? अपेक्षा, ओवर अपेक्षा, महत्वाकांक्षा। कर लो दुनिया मुठ्ठी में, ड्रीम बिग, हमेशा मोटू विचारो। वाला भक्तो, आ नानी वात अत्यारनी दुनियानो सौथी मोटा मोटो रोग, स्ट्रेस, टेन्शन, डिप्रेशन, तमे जे कहो ते। वोट इज डेफिनेशन ऑफ स्ट्रेस? स्ट्रेस एटले शुं छे? अ गेप बिट्वीन एबिलिटी एंड एक्सपेक्टेशन। स्ट्रेस एटले માણસની લાયકાત હોય $1000 મેળવવાની અને માણસની અપેક્ષા હોય $1,000,000ની, તો વચ્ચે જેટલો ગેપ છે ને એટલું મોટું ટેન્શન માણસને ઉઠાવવું પડશે। પુરુષાર્થ વધારે કરો, જ્ઞાન વધારે મેળવો, પણ અપેક્ષા હંમેશા ઓછી રાખો। ભગવાન આપણને આપણી લાયકાત કરતા વધારે જ આપે છે એટલો વિશ્વાસ રાખો। ક્યાંક આપણી કમી છે, ખામી છે, એને આપણે ખોલી નથી શકતા, સુધારી નથી શકતા। ભગવદ્ ગીતા એમ કહે છે, ગીતાજીનો 12મો અધ્યાય એટલે ભક્તિયોગ। ભગવાનને અતિશય પ્રિય એવા ભક્તોના લક્ષણ કહ્યા, અનપેક્ષઃ, જેમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, એવો જે ભક્ત છે ને ભગવાનને અતિશય પ્રિય છે। અરે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી કેટલી સરસ વાત કહે છે, જેટલી અપેક્ષા ઓછી ને એટલું દુઃખ ઓછું। સ્વામીના શબ્દો સમજવા જેવા છે, દુઃખનું કારણ અપેક્ષા છે। અપેક્ષા વધારે એટલું દુઃખ પણ વધારે, અપેક્ષા ઓછી એટલું દુઃખ પણ ઓછું। અરે વચનામૃતમાં તો મહારાજ એમ કહે, ભગવાનની મૂર્તિ સિવાય 14 લોકની સંપત્તિ એને ભગવાન શ્રીરી તણખલા બરોબર કહે છે। અને આપણે આ દુનિયાની તુચ્છ વસ્તુ, આ દુનિયાની નાશવંત વસ્તુ માટે કેવા મરી મટીએ છીએ, કેવા પાગલ બની જઈએ છીએ। વાલા ભક્તો, આ નાનકડી વાત, આજનો સદવિચાર, આ વિચાર એવા છે, અમે સંતો મંથન કરી સંશોધન કરી એવા વિચારો લાવીએ છીએ, સંતોને કામ લાગે, હરિભક્તોને કામ લાગે, બહેનોને કામ લાગે, પુરુષોને કામ લાગે, બાળકોને કામ લાગે, યુવાનોને કામ લાગે। સત્સંગ હોય કે જગત હોય, બધી જગ્યાએ અપેક્ષા વધતી જાય છે। સત્સંગમાં અપેક્ષા કેવી હોય? અલૈયા ખાચરને અપેક્ષા હતી મુક્તાનંદ સ્વામી મારું નામ બોલે, અને સ્વામી નામ ન બોલ્યા સ્વામીનું માથું કાપવા તૈયાર થાય। જીવા ખાચરની અપેક્ષા હતી દાદા ખાચર કરતા વખાણ મારા વધારે થવા જોઈએ, અપેક્ષા પૂરી ન થઈ ભગવાન સ્વામિનારાયણનું માથું કાપવા તૈયાર થાય। સત્સંગના પ્રશ્ન હોય કે સંસારના પ્રશ્ન હોય,
એના મૂળમાં અપેક્ષા બેઠી છે. આજથી આપણે સંકલ્પ કરીએ, બીજા કરતાં અમે વધારે સેવા કરીશું, બીજા કરતાં વધારે અમે મહેનત કરીશું, બીજા કરતાં વધારે અમે જાણવા સમજવા પ્રયત્ન કરીશું. પણ અપેક્ષા છે ને, અમે બીજા કરતાં ઓછી રાખીશું, બીજા કોઈને સંતો બિરદાવે અમે રાજી થશું, જગતમાં અમારા કરતાં કોઈ આગળ જતો હશે ને એનું જોઈ અમે રાજી થશું, સંસારમાં અમારા કરતાં નાનો માણસ પણ અમારા કરતાં આગળ જશે ને, સફળ થશે ને, તો અમારા પેટમાં બળતરા નહીં થવા દઈએ. આટલો નાનો સંકલ્પ કરશો ને તો પણ ભગવાન કૃપા બહુ મોટી કરશે.